લોકરક્ષક દળ પોલીસ ભરતી 2018માં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને અન્યાય થયો હોવા બાબતે ગુજરાત માલધારી સેના દ્વારા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાયેલ. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં લોકરક્ષક દળનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે તેમાં ગીર બરડા, આલેચના આદિવાસી માલધારી, ભરવાડ રબારી, ચારણ સમાજના અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોને ખૂબ જ અન્યાય થયા હોવાનું જણાવાયું છે. મેરિટ લિસ્ટની જે પ્રોવિઝનલ યાદી બહાર પાડવામાં આવેલ હતી તેમાં સમાજના અનુસૂચિત જનજાતિના ઉમેદવારોનું મેરિટ ઊંચું આવેલ અને તેઓના નામ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં આગળ આવેલ હોવા છતાં જ્યારે ફાઇનલ યાદી બહાર પાડવામાં આવેલ ત્યારે માલધારી સમાજના અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોને કોઈપણ જાતની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી બહાર પાડવામાં આવેલ ત્યારે જેમાં તેમના નામ બહાર પાડવામાં આવેલ નથી અને નીચા મેરિટવાળા આદિજાતિના લોકોના નામ જાહેર કરવામાં આવેલ છે જેથી તે ઉમેદવારોની સાથે ખૂબ જ અન્યાય થયો હોવાનું જણાવાયું છે. તેથી આ બાબતે સરકારશ્રી તરફથી માલધારી સમાજના અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોને સાથે થયેલ અન્યાય બાબતે યોગ્ય અને ઝડપી ન્યાય આપવા જરૂરી પગલાં લેવા ગુજરાત માલધારી સેના વતી કલેક્ટર સાહેબશ્રીને ખાસ ભલામણ સહ વિનંતી કરાયેલ. જો સત્વરે ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતના માલધારી રસ્તા પર આવશે તેવી ચીમકી અપાઈ છે. રેલીનું કારણ એ જ છે કે આજના જે માલધારી આદિવાસીમાં આવતા સૌરાષ્ટ્રના ગીર બરડા અને આલેચ 29/10/1956 જે લોકોને કાયદેસરના આદિવાસી તરીકેના અધિકાર મળેલા છે, 1936માં પણ બ્રિટિશ ગવર્મેન્ટે અધિકાર આપ્યા છે. હવે આ લોકો જે છે કાયદેસરના આદિવાસી ત્યાંના છે. સૌરાષ્ટ્ર પહેલી મે 1960 પહેલાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને એ પછી બૃહદ મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું અને સૌરાષ્ટ્ર મર્જ થતાં આ લોકોના અધિકારો ઉપર તરાપ વાગી છે. અને એ લોકોને જ્યારે 1975માં ભારત સરકારના ગૃહ મંત્રાલયની અંદર એક પરિપત્ર જાહેર કર્યો એમાં આજીવિકા ભણતર માટે જેમને સ્થળાંતર કર્યું હોય એ જ રીતે ગૃહ મંત્રાલય ભારત સરકારનો 77નો પરિપત્રો, લોહીના સંબંધો જે હોય અને એ લોકોએ પણ સ્થળાંતર કર્યું હોય અને એ જ રીતે 1977 પછી 2005માં ભારત સરકારનો ગૃહ મંત્રાલયનો પરિપત્ર જેના પેઢીઓ વંશ પરંપરાગત ત્યાંથી રહ્યું અને સરકારે જેઓને વિસ્થાપિત કર્યા હોય અને જેમના અધિકારો કાયદેસર આદિવાસી તરીકે મળવાપાત્ર હોય એ તમામને વિગત દર્શક કાર્ડ 1994માં આપવામાં આવ્યું મલકાન કમિશને તમામ વિગતો મેળવીને. એ વિગત દર્શક કાર્ડના 17,551 પરિવારોને કાયદેસરની માન્યતા મળે અને લોહીના સંબંધ અને સ્થળાંતરવાળા તમામ સૌરાષ્ટ્રના ગીર બરડા આલેચના માલધારીઓ જે પોરબંદર જિલ્લો, દ્વારકા જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, જામનગર જિલ્લો અને રાજકોટના ઉપલાજી ઉપલેટા અને ધોરાજીના જે આદિજાતિમાં આવતા માલધારીઓને એના અધિકાર મળે. બાકીના માલધારીઓ એ ઓબીસીમાં જ, એમની વાત નથી આ. ઓબીસીના માલધારીઓ સમર્થન કરી રહ્યા છે રબારી ભરવાડ ચારણ. આ વાત છે વર્ષોથી આદિવાસીમાં આવતા માલધારીઓની અને આજે 60-70 વર્ષના દાયકા જે 60 વર્ષ સુધી પહેલાં આદિવાસીઓ તમામ અધિકારો લઈ ગયા પણ અમને છેલ્લા 5-10 વર્ષમાં જે અધિકારો મળી રહ્યા છે એને જ્યારે નુકસાન કરવાની વાત હોય ત્યારે તમામ માલધારી સમાજ સહન નહીં કરે. જો એમના અધિકારોને નુકસાન થશે, મળેલા અધિકારો છીનવવાની વાત થશે તો 2020ની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને સહન કરાવવાનો વારો આવશે. એ જ આજનું આહવાન છે. આજે રેલીના સ્વરૂપમાં તમામ માલધારીઓ, આદિવાસી માલધારી અને ઓબીસી માલધારીઓ ભેગા થઈને એ પોતે કલેક્ટરશ્રીને આ પ્રશ્ને આવેદનપત્ર આપશે એ જ આજનું આહવાન છે. મારું નામ રાણાભાઈ નકાભાઈ કોડિયાર. જે ગીર બરડો નાલતનો જે 125 LID અંદર જે છોકરા મેરિટ પ્રમાણે આવ્યા છે એને આ સરકારે બાયપાસ કર્યા છે. છતાં એને મેરિટ હોવા છતાં પણ એને ન્યાય નથી મળતો. તારીખ 6 તારીખને દિવસે બિરસા મુંડાની અંદર તમામ વિદ્યાર્થીઓના પુરાવા લીધા. પુરાવા ચકાસ્યા પછી પણ આ વિદ્યાર્થીઓને ખરેખર ઓર્ડર આપવા જોઈએ તો આ સરકાર ઓર્ડર નથી આપતી. તો મારી આ સરકારને વિનંતી અને જે કયો ખરેખર જે છોકરા મેરિટમાં આવતા હોય અને LIDની પરીક્ષામાં 125 છોકરા અને છોકરીઓ જ્યારે પાસ થઈ હોય ત્યારે એને ન્યાય આપવો જોઈએ. અને આજે છેલ્લા 60 દિવસ કે 70 દિવસથી અમારી છાવણી ગાંધીનગર મુકામે ચાલતી હોય અને પોરબંદર મુકામે છેલ્લા 80 દિવસથી ચાલતી હોય ત્યારે આ સરકારનો એક પણ પ્રતિનિધિ આ છાવણીની મુલાકાતે નથી આવ્યો. જ્યારે અમે પોરબંદરની અંદર એવી 20,000 માણસોની બૈરાઓની જંગી રેલી કાઢી જૂનાગઢ જિલ્લાની અંદર પણ જૂનાગઢની અંદર કલેક્ટરને આવેદનપત્ર આપીને
મોટા મોટી સંખ્યામાં રેલી કાઢી, વેરાવળ મુકામે પણ કાઢી, અને આજે કચ્છના જે અમારા આગેવાનો સુરેશભાઈ, શંકરભાઈ, અન્ય આગેવાનો, અન્ય યુવાનો સાથે જે આ રેલીની આયોજન કરી અને કલેક્ટરને જે આવેદનપત્ર આપવાના છે કે અમારા સમાજ માટે જે આ ગીર બોર્ડો નાલતના જે અમારા 17,551 જે કાર્ડ છે એને એને કાયદેસરનો પુરાવા તરીકે ગણી અને એને સર્ટિફિકેટ છે એ માન્ય રાખી અને અમારો ન્યાય આપે તેવી અમારી માગણી છે. જય હિન્દ, જય ભારત.